તો આ તરફ આપણા મંત્રી કુંવરજી બાવળિયા ઉના પહોંચ્યા હતા. ઉનામાં અત્યાર સુધીમાં 48 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉનામાં છેલ્લા 10 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઉનામાં અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. અને પ્રાંત કચેરીમાં વહીવટી તંત્ર સાથે કુંવરજી બાવળિયાએ બેઠક કરી અને પૂરની સ્થિતિ અંગે આ એક બેઠક યોજવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં કેવી રીતે મદદરૂપ વહીવટી તંત્ર થઈ શકે તે અંગેની આ બેઠક છે. ઉનામાં ફરી એકવાર ધોધમાર વરસાદ વરસ્યો છે. મધરાતે 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. તેમજ ગીર ગઢડામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. ઉના પંથકમાં છેલ્લા 48 કલાકમાં 24 ઇંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર ઉના પંથકમાં 10 દિવસમાં 48 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે સમગ્ર રીતે ઉના પંથક બેટમાં ફેરવાઈ ગયું છે.